नमस्कार बाळ मित्रों, हूँ आई चैताली तमारो सामान्य ज्ञान क्लास में आज स्वागत करूँ छू। बाळ मित्रों, अपने सामान्य ज्ञान में पाठ आठ सुधी भणी गया। आज आपणे पाठ नंबर 9 पालतू प्राणियों। प्राणियों तो तमे ओळखो ज छो, अने तमे बाहर निकलो तो तमने बधा प्राणियों देखाय ज छे। देखाय छे ने? हाँ, तो ये पालतू प्राणियों विषे आपणे जाणीए। जे पशु पंखी पाळवामां आवे छे ते पालतू प्राणीओ कहेवाय छे। बाळ मित्रो, जे पशु पंखीओने पाळवामां आवे तेने पालतू प्राणी कहेवाय छे। अहीं केटलाक पालतू प्राणीओना चित्रो अने नाम आपेला छे। दरेक प्राणीओने ओळखी तेनो नंबर तेना नाम आगळना बॉक्समां लखो। अहीं एम कह्युं छे कि तमने पालतू प्राणीओना नाम आपेला छे, परंतु તેમનો નંબર તમારે ઓળખીને લખવાનો છે। સમજ પડી? તો જોઈએ પાલતુ પ્રાણીઓ એટલે કે પાળેલા પ્રાણીઓ, જેને આપણે શું કહીએ, ઘરનું પ્રાણી। એટલે કે દાખલા તરીકે આપણે બિલાડી ઘરમાં પાળી હોય તો તે પાલતુ પ્રાણી કહી શકાય। તો જો અહીંયા નંબર, અહીંયા બ ક ર ને દીકરી બકરી, તો બકરી કયા નંબર પર છે જોઈએ અહીંયા। તો આ તો બિલાડી છે, ઘેટું છે, કૂતરો છે, ભેંસ છે, ગાય છે, અને આ બકરી। તો બકરીનો નંબર કયો છે? 6। તો અહીં કયો નંબર આવશે? 6 નંબર, 6 ગળે 6। હવે છે ગને કાનો ગાય, ગાય। તો ગાય ક્યાં છે જોઈએ? એ અહીંયા છે ગાયનું ચિત્ર। તો ગાય કયા નંબર પર છે? 5। તો અહીં 5 નંબર આવશે। પછી છે બળદ। તો જોઈએ બળદ ક્યાં છે ચિત્રમાં? કશે દેખાય છે આ લાઈનમાં? નથી। અહીંયા દેખાય છે શિંગડાવાળો બળદ, હા। તો એનો નંબર કયો છે? 7। તો અહીં 7 આવશે। ગને કાનો અને માત્ર ગો, ડને કાનો અને માત્ર ડો, ઘોડો। તો બાળકો, અહીં બાજુમાં જ દેખાય છે ઘોડો, તો એનો નંબર કયો છે? 8। તો અહીં 8 નંબર આવશે। પછી છે ભને માત્રા અને અનુસ્વાર, ભેંસ। ભેંસ ક્યાં છે? તો જો ચિત્રમાં દેખાય છે ને અહીં 4 નંબર પર ભેંસ, તો અહીં કયો નંબર આવશે? 4। પછી છે ગને, ઘને એકમાત્ર ઘે, ટને હસવાવાળું તું, ઘેટું। તો ઘેટું ક્યાં છે? અહીં છે, દેખાય છે ને ઘેટું? તો અહીં ઘેટું। તો ગોઈટુંનો નંબર છે 2, તો અહીં કયો નંબર આવશે? 2। પછી છે કુ, ટ રને કાનોને માત્ર ત્રો, રો, કૂતરો। તો કૂતરો ક્યાં દેખાય છે? બિલાડી, ઘેટું, કૂતરો દેખાય છે ને 3 નંબર પર કૂતરો, તો અહીં કયો નંબર આવશે? 3। પછી છે બને હસવાઈ બી, લને કાનો લા, ડને દીર્ઘઈ ડી, બિલાડી। તો બિલાડી ક્યાં છે? અહીં 1st નંબર પર છે, એ બિલાડી છે ને, હા। તો નંબર 1, બિલાડીનો કયો નંબર આવશે? 1। પછી છે મર ગને દીર્ઘઈ ગી, મરઘી। તો જુઓ અહીં દેખાય છે ને મરઘી, એ પણ પાળતું પ્રાણી કહેવાય, તો એનો નંબર કયો છે? 11। તો અહીં 11 લખશું। પછી છે ઘ, ધને માત્ર ધે, ધને કાનોને માત્ર ડો, ઘટેડો। તો ઘટેડો ક્યાં છે? અહીં દેખાય છે ને 9 નંબર પર ચિત્રમાં, તો અહીં શું આવશે? ઘટેડો 9। અને અહીં છે સે છે, ઊંટ, ઊંટ છે ને આ નંબર 10 પર, તો ઊંટ। આ રીતે તમારે પણ લખવાનું છે, ઓકે। હવે વાંચીએ, પાલતુ પ્રાણીઓ આપણને ઉપયોગી છે। પાલતુ પ્રાણીઓ આપણને ઉપયોગી છે ને, તો કેવી રીતે કહીએ? તો કૂતરો હોય તો ઘરની રક્ષા કરે ને કૂતરો, બારણામાં ચોરોને એવાને આવા ન રહે। પછી બિલાડી, પાલતુ પ્રાણીમાં બિલાડી આપ્યું છે, તો બિલાડી કેવી આપણને ઉપયોગી બને?
તો બિલાડી આપણા ઘરમાં ઉંદરો હોય તેને ભગાડે ભગાડે છે ને. પછી ગાય હોય તો ગાય આપણને દૂધ આપે, ભેંસ આપણને દૂધ આપે, બકરી આપણને દૂધ આપે. પછી ગઢેડો હોય તો માલ સામાન લાવી શકાય, લઈ શકાય. ઊંટ ઊંટરમાં આપણને રણ મેદાનમાં મદદ કરી શકે. બળદ હોય તો બળદ ખેતીવાડીમાં આપણને હળ હળવામાં મદદ કરે ને, એટલે એ બધા પાલતુ પ્રાણીઓ આપણને ઉપયોગી છે એમ કહ્યું છે. ગાય ભેંસ અને બકરી આપણને દૂધ આપે છે, ગાય ભેંસ અને બકરી આપણને દૂધ આપે છે. ઘોડો આપણને સવારી કરવામાં ઉપયોગી છે. ઘોડો આપણને ક્યાં ઉપયોગી બને છે? તો ઘોડો આપણને સવારી કરવામાં ઉપયોગી છે. ઘેટું ઘેટું આપણને ઊન આપે છે. ઘેટું શું કરે? ઘેટું આપણને ઊન આપે છે. કૂતરો કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. ગઢેડો ગઢેડો ભાર ઉંચકે છે. બળદ ખેતી કામમાં ઉપયોગી છે. ઊંટ રણમાં મુસાફરી તથા માલ સામાનની હેરફેર માટે ઉપયોગી છે, તેથી તે રણનું જહાજ કહેવાય છે. મરઘી આપણને ઈંડા આપે છે. બિલાડી આપણને ઉંદરોનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે. મેં બોલી ગઈ એ જ બધું છે ને અહીંયા. હા, તો આ બધા આપણને ઉપયોગી બને છે પાલતુ પ્રાણીઓ. કે આ બધું આપણે યાદ રાખવાનું છે. સમજ પડી બાળકો? હવે આપણે સ્વાધ્યાય જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ગાય આપણને ખાલી જગ્યા આપે છે. દૂધ કે ઈંડા તો શું આપે? દૂધ. તો અહીં શું લખીશું આપણે? દૂધ. નંબર બે, ખાલી જગ્યા આપણા ઘરની ચોકી કરે છે. બિલાડી કે કૂતરો? તો કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. અહીં શું આવશે? કૂતરો. નંબર ત્રણ, ઘેટું આપણને ખાલી જગ્યા આપે છે. ઊન કે દૂધ? તો ઘેટું આપણને ઊન આપે છે. તો અહીં આપણે ઊન લખીશું. ખાલી જગ્યા રણમાં માલ સામાનની હેરફેર માટે ઉપયોગી છે. કોણ? ગાય કે ઊંટ? તો ઊંટ. ઊંટ એ આપણને રણમાં માલ સામાનની હેરફેર માટે ઉપયોગી છે. નંબર પાંચ, ખાલી જગ્યા આપણને સવારી કરવામાં ઉપયોગી છે. કોણ? ઘોડો કે મરઘી? તો ઘોડો આપણને સવારી કરવામાં ઉપયોગી છે. નંબર છ, મરઘી આપણને ખાલી જગ્યા આપે છે. ઈંડા કે ઊન? તો મરઘી આપણને ઈંડા આપે છે. ખાલી જગ્યા ખેતી કામમાં ઉપયોગી છે. ખેતી કામમાં કોણ ઉપયોગી છે? ભેંસ કે બળદ? તો બળદ આવશે. અહીં આપણે બળદ લખીશું. પછી ખાલી જગ્યા આપણને ઉંદરોનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે. બિલાડી કે ઘેટું? તો બિલાડી આપણને ઉંદરોનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે. ખાલી જગ્યા આપણને દૂધ આપે છે. કૂતરો કે ભેંસ? ભેંસ આપણને દૂધ આપે છે. ખાલી જગ્યા ભાર ઉંચકે છે. ગઢેડો કે બકરી? તો ગઢેડો ગઢેડો ભાર ઉંચકે છે. આ રીતે તમારે પણ સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું છે અને પાલતુ પ્રાણીઓ વિશે જાણવાનું છે. ઓકે, થેન્ક યુ બાળમિત્રો.